હવે આગળ વાત કરીએ તો આમોદમાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ચોકડીના દબાણો દૂર કરવા નિયંત્રણ રેખા અંતર્ગત માર્કિંગ કરાયા. દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો. ભરૂચ જિલ્લાના આમોદ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આમોદ નગરપાલિકાના અધિકારીઓને સાથે રાખી નિયંત્રણ રેખામાં આવતા ગેરકાયદેસર દબાણો ઉપર માર્કિંગ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી, જેથી દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ 4 રસ્તા ઉપર કેટલાક દુકાન માલિકોએ નેશનલ હાઈવે નંબર 64ની મિલકતમાં ગેરકાયદેસર દબાણ કરેલ, જેના કારણે આમોદ ચોકડી પર ટ્રાફિકની સમસ્યા વધી હતી. જે બાબતે જાગૃત નાગરિકોની ફરિયાદના આધારે આજરોજ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા તેમની 27 મીટરની બાંધકામ રેખાની હદમાંથી 13.71 મીટર નિયંત્રણ રેખા ઉપર નેશનલ હાઈવે નંબર 64 રોડના માધ્યમથી માપણી કરી નિયંત્રણ રેખાના માર્કિંગ કર્યા હતા. આમોદ 4 રસ્તા ઉપર પૂર્વ અને પશ્ચિમ દિશામાં કેટલાક દુકાનદારો દ્વારા દુકાનથી વધુ જગ્યા રોકી ગેરકાયદેસર દબાણો કરી નેશનલ હાઈવેની સરકારી પ્રોપર્ટી ઉપર દબાણ કર્યું હતું, ત્યારે નેશનલ હાઈવેના અધિકારીઓ ભરત પટેલ તેમજ જીગર ગાવિતે આમોદ પાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયક તેમજ ઇજનેર કિરણ મકવાણાને સાથે રાખી રોડના મધ્યથી લાલ કલરથી 13.71 મીટરે માર્કિંગ કર્યું હતું, જેથી વર્ષોથી દબાણ કરી માલિક બની બેઠેલામાં ફફડાટ ફેલાઈ ગયો હતો. યાકુબ પટેલ, જેડેશ ટીવી, ભરૂચ. નમસ્કાર, હું સથવારા મુકેશ કુમાર લીલાચંદ, પ્રાતિજ, વોર્ડ નંબર 3, પૂર્વ સદસ્ય. આપ સૌ નગરજનોને તથા વોર્ડ નંબર 3ના ભાઈ બહેનો તથા પ્રાતિજ શહેર અને પ્રાતિજ તાલુકાની જનતાને નૂતન વર્ષની શુભકામના પાઠવું છું. આપનું નવું વર્ષ શુભદાયી, ફળદાયી, લાભદાયી નીવડે તેવી પ્રભુ પાસે પ્રાર્થના. વંદે માતરમ. ભારત માતા કી જય. પટેલ કાંતાબેન દિનેશભાઈ, પૂર્વ પ્રમુખ પ્રાંતિજ નગરપાલિકા, તથા પટેલ દિનેશભાઈ રમણલાલ, પૂર્વ કોર્પોરેટર પ્રાંતિજ નગરપાલિકા, પ્રમુખ કિસાન મોરચો પ્રાંતિજ સરમંડ, તેમના દ્વારા પ્રાંતિજના તમામે તમામ નગરજનો તથા પ્રાંતિજ તાલુકાના લોકોને આવનાર દિવાળી પર્વના તહેવારને લઈને શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવે છે અને આવનાર નવું વર્ષ સર્વે માટે સુખદાયી, લાભદાયી, ફળદાયી નીવડે તેવી પ્રભુની પ્રાર્થના.